हेलो स्टूडेंट्स, हेलो पेरेंट्स। टुडे इज डेट 8 February 2021 एंड डे थर्सडे। बाळको सैटरडे एटले के गया वीडियो पीरियडनी अंदर आपणे यूनिट 6 कुकू इज कॉलिंग एनी अंदर एक्टिविटी 3 जोई हती, बराबर ने? आ शू हतुं एनी अंदर के आ गीत शिक्षकनी मददथी अभिनय साथे गावानुं हतुं, એ આપણે જોયું હતું, બરાબર ને? ટીચરે ગાયું હતું, તમને ગાઈને સંભળાવ્યું હતું, બરાબર ને? આ બધા ચિત્રો પણ જોયા હતા। શું દેખાતું છે? કોઈ છોકરી વાંચે છે, કોઈ છોકરો લખે છે, કોઈ પાણી પીએ છે, ડ્રિંક કરે છે, કોઈ ગાય છે, કોઈ દોડે છે, કોઈ ચાલે છે, કોઈ કૂદે છે, કોઈ જોઈ છે, બરાબર? તો એવા શબ્દો આવે છે અલગ અલગ, સિંગિંગ, રીડિંગ, રનિંગ, इंग्लिश, बराबर। तो आ सीवाय पण तमे लई शको, शू लई शको? डांसिंग, वॉकिंग, बराबर। आ सीवाय पण तमे लई ने तमे काव्य जाते बनावी शको। तो आनी अंदर जे काव्य आप्यो छे एक वखत आपणे गाय अने त्यार पछी ने समझवानो प्रयत्न करिए। तो शुरुआत करिए। फर्स्ट लाइन जुओ, सिंगिंग इज नॉट हार्ड एट ऑल। सिंगिंग एट्ले के गावानु, इज एट्ले छे, नॉट एट्ले नथी, हार्ड एट्ले के अघरू, एट ऑल बधा माटे, बराबर। शू कहे छे? गावानु बधा माटे अघरू नथी। वेधर यू आर बिग ऑर स्मॉल, वेधर एट्ले के नहीं के, बराबर। यू आर बिग ऑर स्मॉल, भले तमे जो नाना हो के मोटा हो, પણ કોઈ માટે એ અઘરું નથી। સમજાયું? ફર્સ્ટ લાઈન, તમે ભલે મોટા હો કે નાના હોય, પણ ગાવાનું કોઈ માટે અઘરું નથી, ઓકે? ત્યાર પછી લાઈન છે, સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ સિંગ વિથ મી। કમ એટલે કે આવો, અને સિંગ એટલે ગાઓ, વિથ એટલે સાથે, મી એટલે મરે। સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, સિંગિંગ એટલે ગાવાનું, ઇઝ એટલે છે, નોટ એટલે નથી, હાર્ડ એટલે અઘરું, એટ એટલે એટ ઓલ એટલે બધા સાથે। શું કહે છે? કે તમે બધા આવો, કમ એટલે કે આવો અને મારી સાથે ગાઓ, સિંગિંગ કંઈ અઘરું નથી, ગાવાનું કંઈ અઘરું નથી। સમજાયું? પછી બીજી લાઈન, રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ઉપર સિંગિંગ આવ્યું, સેમ અહીં શબ્દ લેવાનો, રીડિંગ એટલે કે વાંચવાનું। શું કહે છે? વાંચવાનું ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, એટલે કે વાંચવાનું કંઈ અઘરું નથી। વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે મોટા હો કે નાના હો, તમે બધા આવો અને સિંગિંગ રીડિંગ કંઈ અઘરું નથી, બધા માટે રીડિંગ અઘરું નથી। રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રીડ વિથ મી, વાંચવાનું કોઈ માટે અઘરું નથી, એટલે તમે મારી સાથે આવો અને વાંચો। ત્યાર પછી, રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ, તમે મોટા હો કે નાના હોય, પણ કોઈ માટે શું અઘરું નથી, રનિંગ, રનિંગ એટલે દોડવાનું, દોડવાનું અઘરું નથી, તમે ભલે મોટા હોય કે નાના હોય, પણ દોડ કોઈ માટે અઘરી નથી। રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ રન વિથ મી, રનિંગ એટલે કે દોડવું, દોડી રહ્યા, ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, દોડવાનું કોઈ માટે અઘરું નથી, બધા માટે અઘરું નથી, કમ એન્ડ રન વિથ મી, તમે આવો અને મારી સાથે દોડો। ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી, ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, બધા માટે અઘરું નથી। વેધર યુ આર બિગ ઓર સ્મોલ, કે ભલે તમે મોટા હો કે ભલે તમે નાના હોય, પણ ઇંગ્લિશ, અંગ્રેજી તો કોઈ માટે અઘરું નથી, તમે એને સરળતાથી વાંચી શકો। ઇંગ્લિશ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ લર્ન વિથ મી, શું કહે છે? અંગ્રેજી એ બધા માટે અઘરી નથી, કમ એન્ડ લર્ન વિથ મી, આવો અને મારી સાથે લર્ન એટલે કે શીખો। શું કહે છે? અંગ્રેજી બધા માટે અઘરી નથી, તો તમે આવો અને મારી સાથે શીખો, બરાબર? તો આ રીતે તમે
અને અંદર જમ્પિંગ નથી આપ્યું તો જમ્પિંગ લઈ શકો કે જમ્પિંગ ઇઝ નોટ અ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. જમ્પિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ જમ્પ વિથ મી. અને અંદર રન આપ્યું ને એ રીતે આપણે શું લખીશું, જમ્પ વિથ મી. ત્યાર પછી બીજું પણ લઈ શકાય, શું લઈ શકાય, ડ્રિંક. ડ્રિંક પણ લઈ શકાય કે ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ વેધર યુ આર બિગ ઓર સ્મોલ. પીવાનું પણ કંઈ અઘરું નથી ભલે તમે મોટા હોય કે નાના. ડ્રિંકિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, કમ એન્ડ ડ્રિંક વિથ મી. બરાબર બાળકો? તો આ રીતે તમે કોઈ પણ આવા અલગ શબ્દો લઈને, કોઈ પણ અલગ ક્રિયા લઈને, ખાવાની, પીવાની, નાચવાની, કૂદવાની, સુવાની, કોઈ પણ ક્રિયા લઈને તમે આ કાવ્યને જાતે બનાવી શકો. સમજાય ને બાળકો? આવડે ને તમને? તો આ રીતે તમે જાતે પણ બનાવીને લખી શકો રફ નોટબુકની અંદર. તો તમે લખશો ને તમને મજા આવશે, હને બાળકો? તો લખવાની ટ્રાય કરજો. બરાબર? તો નેક્સ્ટ વિડીયો પીરિયડની અંદર આપણે આગળનું શૈક્ષણિક કાર્ય જોઈશું, એક્ટિવિટી 4 જોઈશું. ઓકે બાળકો, જય શ્રી કૃષ્ણ.